અને લોકસભા ચૂંટણીની અસર. ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે સુરત સિવિલમાં લોકોની લાઈનો લાગી. આ વખતે યાત્રાનો સમયગાળો 60ના બદલે 45 દિવસનો રખાયો. 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 કલાક સુધી ચાલશે. આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા. જો કે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે. 13 વર્ષથી નાની વયના બાળકો, 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનાર હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. લાંબી લાઈન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાઈ છે.